આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં કાઝીવાડા અને ખાટકીવાડામાંથી એક કિશોર અને એક વૃદ્ધનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 25 ટીમો દ્વારા કોલેરા રોગ નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉમરેઠ શહેરના કાઝીવાડા અને ખાટકીવાડ સહિત 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવતા આરોગ્ય વિભાગની જુદી જુદી 25 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને ORS પેકેટ, દવાઓ અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આજે પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે, જેમાં કેટલાક દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ અન્ય દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી હતી. તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 જેટલા દર્દીઓ ઇન્ડોર દર્દીઓ તરીકે હાલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે એપેડેમિક અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગની ટીમે જુદા જુદા વિસ્તારોમાંથી 8 જેટલા લીકેજ શોધી નાખી પાલિકાના ચીફ ઓફિસરને આ લીકેજ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. હાલમાં ઉમરેઠ તાલુકામાં પાણી લીકેજની સમસ્યાના કારણે ઉમરેઠ શહેરી વિસ્તારમાં છૂટાછવાયા કાઝીવાડ અને ખાટકીવાડ વિસ્તારની અંદર ઝાડાઉલટીના કેસો મળેલ છે. એમાંથી 2 દર્દીઓના ટેસ્ટ કરાવતા કોલેરા પોઝિટિવ આવેલ છે, જે અનુસંધાને અમારા આરોગ્ય જિલ્લા પંચાયત આરોગ્ય શાખા માનનીય જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના સાહેબની સૂચના અનુસાર હાલમાં તમામ ટીમો કાર્યરત છે. ત્યાં CHC ઉમરેઠની અંદર જે દર્દીઓને બાટલા ચડાવવાની જરૂર હોય ત્યાં સારવાર આપવામાં આવે છે, તથા જે નજીકના વિસ્તારો જે અર્બન સ્લમ વિસ્તારો છે ત્યાં અમારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના CHO દ્વારા ત્યાં લોકલ કેમ્પ ચાલુ કરવામાં આવેલ છે. ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે તથા ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે તથા પાણી ક્લોરિનેશનવાળું મળે છે કે કેમ એનો ક્લોરિનનો ટેસ્ટ પણ કરવામાં આવે છે. અને કોલેરા 2 પોઝિટિવ કેસ આવતા માનનીય કલેક્ટર સાહેબ પ્રવીણ ચૌધરી સાહેબ દ્વારા ગઈકાલે 6/8/2024થી 6/9/2024 એટલે 1 મહિના માટેનું જાહેરનામું ઉમરેઠ શહેરી વિસ્તારના 5 કિલોમીટરની અંદરના વિસ્તારના માટે જાહેરનામું બહાર પાડેલ છે, જેમાં ઉમરેઠ મામલતદાર શ્રી, ઉમરેઠના CEO ચીફ ઓફિસર શ્રી, ઉમરેઠના તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તમામની આ જાહેરનામા અંતર્ગત કામગીરી કરવાની જવાબદારી નક્કી કરવામાં આવેલી છે અને આ વહેલામાં વહેલી તકે કંટ્રોલમાં આવી જાય એ રીતે માન્ય કલેક્ટર સાહેબ તથા માન્ય DDO સાહેબની સૂચના પણ આરોગ્ય વિભાગને આપવામાં આવેલી છે. સાહેબ, હાલમાં ટોટલ કેટલા કેસ છે, કેટલા નોંધાયેલા છે અને અત્યારે કેટલા ચાલુ છે? એટલે હાલની અંદર આશરે ગઈકાલે 88 કેસ નવા નોંધાયા હતા. એની અંદર સામાન્ય ઝાડાઉટીના કેસો હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠની અંદર હાલમાં 10 કેસ દાખલ છે. બાકીના જે સામાન્ય કેસો છે એમને ઘરે જ સારવાર આપવામાં આવેલ છે. હાલમાં કેટલી આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે? હાલમાં ટોટલ 10 આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહેલી છે.